2005 नर्मदा किनारे शिनोर मां नौका तालीम केंद्र मां स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंतालीवाड़ाए करेलू प्रवचन अछड़नू प्रवचन अंध कल्याण केंद्र अमदावाद मां 24/4 तारीखे करेलू छे। कहेवत है त्रण मानसो हमेशा अर्धा गाड़ा हो
એક તો યોદ્ધા ગાંડો હોય છે, એક દાતા ગાંડો હોય છે. જયારે ભામાશાહે રાણા પ્રતાપ ને પોતાની મિલકત આપી દીધી ત્યારે બીજા શિષ્યાઓ હસતા હતા, ગાંડો છે ગાંડો બધું આપી દીધું. લૂંટતા નાવ ને કરતા નાવ ને મદદ કરનારા હજાર હોય છે, લૂંટતા ને કોણ હોય છે? અને એને ડૂબતા નાવ ને મદદ કરી, અને પેલું ડૂબવાની અણી ઉપર હતું, એકદમ અણી ઉપર હતું. કારણ કે એની પાસે જે આદિવાસીઓની સેના હતી એને પગાર ચૂકવવાના પૈસા નતા, ખાવાના રોટલા નતા. અરાવલીના ડુંગરોમાં એ ઘાસ ખાઈને ધાન્ય ખાઈને જીવતા હતા. ત્યારે મારા માણસનું મોરલ તૂટી પડે અને એમ કઈ ચાલો આના કરતા સમજી કરી. અને જે લોકોએ સમજી કરી લીધેલી, એમને બહેનો આપેલી, દીકરીઓ આપેલી બાદશાહને, એ તો લીલા લહેર કરતા હતા. એમના તો દસે આંગળીઓ ફી કહેવામાં આવતી. આ એક જ ગાંડો સામે લડતો, એ સમજી કરવાની અણી ઉપર હતો. ભગવદ્ ગીતામાં એના માટે એક શબ્દ વાપર્યો છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્ય ત્યતો તિષ્ઠ પરંતપ. એ પરંતપ અર્જુન, આ તારા હૃદયની જે દુર્બળતા છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્ય, એને તું છોડ ઉભો. કોઈ કોઈ વાર માણસનું હૃદય દુર્બળ થઈ જતું હોય, પત્નીના કારણે, બાળકોના કારણે, બીજાના કારણે, ત્રીજાના કારણે, એની અંદર એક દુર્બળતા, હૃદયની દુર્બળતા, શરીરની નહીં. શરીર પહેલવાન જેવું છે. એને શબ્દ વાપરે છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યતો તિષ્ઠ પરંતપ. એટલે એ વખતે ભામાશાહે કહેલું કે મારી સંપત્તિ લક્ષ્મી અને તમારી તલવાર બેનો સરવાળો કરો, એટલી લક્ષ્મી લૂંટી જશે. લક્ષ્મી તલવાર વિના સુરક્ષિત હોય જ, એટલી લક્ષ્મી લૂંટી જશે. અને એકલી તલવાર છે એ અનાથ થઈ જશે. કલમ અને તલવાર આ બેને પાછળથી લક્ષ્મીનો ટેકો દીધો, એ તો બે થાકી જાય, હારી જાય, થાક લાગી જાય. ત્યારે ભામાશાને બધા ગાંડા ગાંડા કરતા, જ્યાં સુધી રાણા પ્રતાપ નું નામ રહેશે ત્યાં સુધી ભામાશાહ નું પણ નામ રહેશે. અને પેલા બધા જે ડાયા હતા એમના કોઈ છોકરા યાદ નથી કરતા, એમને કોઈ યાદ નથી કરતા. ઇતિહાસ છે, ભગતસિંહ ગાડો હતો, શું કામ ફાંસી ચડવા જાય? જીવવાની કોને નથી ગમતી? સારું ખાવાનું, સારું પહેરવાનું કોને નથી ગમતું? પણ થોડાક ગાડા લોકો છે નીકળી પડે, એમાંથી બ્રિટિશ સલ્તનત હસમતી ઉઠે, એમાંથી આઝાદી મળે. એટલે આ જે તાલીમ કેન્દ્ર છે એમાં બે મુદ્દા યાદ રાખજો, આક્રમણ અને રક્ષા, સુરક્ષા. આક્રમણ ખરાબ વસ્તુ નથી, ખરાબ હેતુ માટે કર્યું હોય તો ખરાબ છે. હેતુ ખરાબ હોય તો વાત જુદી, બાકી આક્રમણ જરૂરી છે. જો તમારે સીતાજીને પાછા લાવવા હોય તો તમારે રાવણ ઉપર આક્રમણ કરવું જ જોઈએ. તમે જો એવો વિચાર કરો કે ભાઈ સીતા ગઈ તો ગઈ, આપણે બીજી સીતા લાવશું, ક્યાં કન્યાઓ નતો પછી, તો તમે બીજી સીતા તો લાવી શકો પણ ઇતિહાસ ના રચી શકો. તમારો કોઈ ઇતિહાસ ન હોય એટલે મારે આક્રમણ સંબંધી વધારે કઈ નથી કહેવાય. પણ તમને એક મુદ્દાની વાત તમને કહી દઈશ કે માત્ર યુદ્ધોના નામનું, એનું નામ જ આક્રમણ નથી. આર્થિક આક્રમણ હોય છે, વૈજ્ઞાનિક આક્રમણ હોય છે, સામાજિક આક્રમણ હોય છે, અનેક પ્રકારના આક્રમણો હોય, અનેક પ્રકારના. અને એ આક્રમણોથી જો તમે બચી શકો તો તમે જીવન જીવી શકો. આપણી શરીર વ્યવસ્થા જ એવી છે કે અહર્નિશ તમારા ઉપર હુમલા થયા કરે. કોઈ ડોક્ટર હોય એને પૂછી જોજો, ભગવાને તમારા અંદર સૈનિકો મૂકેલા છે. એવા બેક્ટેરિયા છે જે બહારના ખરાબ બેક્ટેરિયા આવે ને એને મારી નાખે, એને મારી નાખે તો તમને જીવન મળે. કોઈને શરદી થઈ છે, ફ્લૂ થયો છે, છીંક ખાધી, હજારો હજારો દુશ્મનો નીકળી પડ્યા, તમારા સ્વાસ્થ્ય અંદર ગયા, તમારા સૈનિકો તરત જ સાવધાન થઈ ગયા અને આવનારાઓ પર હુમલો કરી દીધો, હવે તમે નિરોગી છો. પણ તમારા અંદર સૈનિકો નથી તો પેલા પછી તમને ફ્લૂ કરી જશે.
તમારા અંદર રોગ ઉભો કરી દેશે. કુદરતી વ્યવસ્થા જેવી છે કે આક્રમણ અને રક્ષણ, આક્રમણ અને રક્ષણ. પણ તમે જે અહીંયા કાર્ય કરો છો એ માત્ર રક્ષણનું કરો છો. અને હું વર્ષોથી એક ફરિયાદ કરતો રહ્યો છું, વર્ષોથી, જેને મારા પુસ્તકો વાંચ્યા હશે એને ખ્યાલ હશે કે ભારતની પાસે આટલો મોટો સમુદ્ર અને છતાં આપણે કોઈ એક વાસ્કો ડી ગામા પેદા ના કરી શક્યા, કોઈ કોલંબસ પેદા ના કરી શક્યા, કોઈ જેમ્સ કુક પેદા ના કરી શક્યા, કેમ ના કરી શક્યા? આટલો મોટો દરિયો ભાગ્યે જ કોઈ દેશને હોય છે. તો તમારી પાસે વાસ્કો ડી ગામા હતા, નતા એમ નહીં, કોલંબસે હતા, પણ એની પાછળ ધર્મ નતો, એની પાછળ સમાજ નતો, એની પાછળ રાષ્ટ્ર નતું. તમને કોઈ ખબર હોય કે ન હોય, વાસ્કો ડી ગામાને જયારે ભારત શોધવા માટે નીકળવું હતું એની પાસે પૈસો નતો. પૈસો નતો એટલે પોર્ટુગીઝની જે રાણી ઇઝાબેલા હતી, ઇઝાબેલાએ પોતાના દાગીના વેચી અને એની નૌકાઓ બનાવી આપી. આપણે ત્યાં કોઈ ઇઝાબેલા નથી, કારણ કે સમુદ્ર એ કઈ આવી નૌકાઓ ના ચાલે. એ ઇઝાબેલાએ પોતાના દાગીના વેચેલા અને વાસ્કો ડી ગામા છે એને નૌકાઓ બનાવી આપી. નૌકાઓ તો બનાવી આપી, હવે મરવા જાય કોણ? એ જમાનો એવો હતો કે ક્રિશ્ચિયન લોકો એ જમાનામાં એવું માનતા કે આ ધરતી સપાટ છે, ગોળ નથી, સપાટ છે. અને જતા 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 એક પોઝિશન એવી આવે છે ત્યાંથી બસ કશું જ નથી, પછી માણસ નીચે પડી જાય. જેમ આપણે પર્વતના શિખર ઉપર જતા જતા જઈ પછી નીચે પડી જાઓ, આગળ કશું જ નહીં, લોકો ડરતા આગળ જવાય જ નહીં. એ જમાનો હતો, લક્ષાન હતા, હોકા યંત્ર નથી, કશું જ નથી. અને તે છતાં આ માણસ તૈયાર થયો, પણ એની સાથે આવે કોણ? એટલે પછી સરકારે એવો નિર્ણય કર્યો કે જે જન્મ ટીકના કેદીઓ છે અથવા જે ફાંસીના કેદીઓ છે એમને જો આમાં જવું હોય તો એને છૂટ આપો. પેલા કેદીઓએ વિચાર કર્યો કે હવે અહીંયા મરવું જ છે, એના કરતા આના ભેગા જવા દો. એ જહાજો લઈને નીકળ્યો, 13 જહાજો લઈને, અને કેપ ઓફ ગુડ હોપ દક્ષિણ આફ્રિકા છેડો આવ્યો. અને એ સમુદ્ર હંમેશા સુનામીનો શોખ સમુદ્ર છે. હમણાં જે સુનામી આવેલી, એવા સુનામી તોફાનો કેપ ઓફ ગુડ હોપમાં 12 મહિના ચાલ્યા કરતા હોય છે. અને જે સુનામી આવી ને તોફાનમાં 4 નાવો કેટલાય નાના સાથીઓ ડૂબી ગયા, અને બધાને વિદ્રોહ કરી દીધો, નથી જવું, મળવા નથી જવું, પાછા ચાલો, પાછા ચાલો, પાછા ચાલો. અને જો એ પાછો વળી ગયો હોત, બધી બધી મહેનત નકામી જવાની હતી. નેતૃત્વ જે છે ને, નેતૃત્વ એ કદી પણ નિરાશાવાદી ના હોવું જોઈએ. તમારા પ્રકાશભાઈમાં એ બહુ મોટો ગુણ છે. મને કે કોઈમાં આવવું હોય તો આવે, ના આવવું હોય તો કઈ નહીં, આપણે આપણું કામ કરવાનું. નહીં તો અરે રે, હું આટલું બધું કરું છું ને કોઈ આવતું નથી, કોઈને કઈ પડી નથી, કઈ કરવું નથી, તો તમે કામ ના કરી શકો. એ વખતે એને બાકીના જે જહાજો હતા 9 બચેલા એને કંટ્રોલ કર્યો અને સમજાયા અને આગળ ચાલ્યા. બધો લાંબો ઇતિહાસ અત્યારે હું તમને નહીં. પણ ભારત પહોંચ્યા, ભારત પહોંચ્યા પછી તો આનો આખો લાંબો ઇતિહાસ છે, હું અત્યારે ચર્ચા નહીં કરું. એવી જ રીતે કોલંબસ ગયો, એ દિશા ભૂલી ગયો ને આમ નીકળી ગયો, અને ક્યુબા આગળ પહોંચ્યો. અમેરિકાનો જે ક્યુબા ટાપુઓ છે ત્યાં પહોંચ્યો. અને એના સ્પેન પાછા આવીને એને કહ્યું કરે છે ત્યાં તો સોનું જ સોનું છે. એના પછી ફ્રાન્સિસ્કો પિઝારો ગયો, અને પિઝારોએ ભૂમિ ઉપર પગ મૂક્યા પછી બધી નાવો બાળી નાખી. એટલા માટે નાવો બાળી નાખી કે હવે આ કોઈ પાછા જવાનું નામ લે નહીં તો આ તો માણસ છે, એની એની બુદ્ધિ ક્યારે બદલાય કહેવાય. ઘેર જવું છે, ઘેર જવું છે. માણસને સૌથી વધારે ઘર યાદ આવે. આ 12 દિવસમાં તો કોઈને કઈ ઊંચા નીચા થઈ ગયા હશે. તો વાસ્કો ડી ગામા 9 મહિને ભારત પહોંચે છે, 9 મહિને.
દિવસની નવ મહિના એની પહેલી ટ્રીપ હતી નકશા વિના. ભાઈ નવ મહિના સુધી શું ખાવું, શું પીવું, કેમ કરવું, કેમ નહીં, કેટલું મોરલ હશે એના અંદર, કેટલું આત્મબળ હશે, કેટલી હિંમત એનામાં હશે. પછી યાત્રા સરળ થઈ ગઈ, પણ પહેલી યાત્રા તો બહુ કઠિન હતી. અને ફ્રાન્સિસ્કો પિઝારોએ બધી નાવો બાળી નાખી, એટલે હવે કોઈ જવાનું પાછા જવાનું નામ ના લે. દક્ષિણ આખું દક્ષિણ અમેરિકા એને કવર કર્યું, દેશો મોકલ્યો કે અહીં તો સોનું જ સોનું. અને બધો ઇતિહાસ અત્યારે હું તમને નહીં, તમારી ઈચ્છા થાય તો મારા પુસ્તકો વાંચે. અને એના પછી જે બહુ મોટો સમુદ્ર ખેડો નીકળ્યો જેમ્સ કુક, આ બે તો પ્રસિદ્ધ છે, અસ્કોડી ગામા અને કોલંબસ એ તો પ્રસિદ્ધ છે, પણ જેમ્સ કુક ને લોકો નથી જાણતા. જેમ્સ કુકે આખી દુનિયાને ત્રણ વાર ચક્કર માર્યું, ત્રણ વાર આખી દુનિયા. અને એને ઓસ્ટ્રેલિયા ખોળી કાઢ્યો, ન્યુઝીલેન્ડ ખોળી કાઢ્યો, ત્યાં સુધી કોઈ ખબર જ નથી કે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવો કોઈ દેશ છે. અને એ ઓસ્ટ્રેલિયાનો ઉપયોગ બ્રિટિશરોએ કેદીઓને રાખવા માટે કર્યો. પહેલું જહાજ 720 કે 740 કેદીઓને ભરી અને ઓસ્ટ્રેલિયા ઉતરી, અને એ કેદીઓએ આખા ઓસ્ટ્રેલિયા દેશને બનાવી. આજે ઓસ્ટ્રેલિયા એટલો બધો સમૃદ્ધ છે, એટલો બધો સમૃદ્ધ, હમણાં બે વર્ષ ઉપર જ મેળવ્યો. આ બધું થતું રહ્યું, આપણે શું કરતા હતા, આપણે શું કરતા હતા, આપણે તો શું થયું કે ધર્મે એક બહુ મોટો વળાંક લીધો. સમુદ્ર યાત્રા મહાપાપ, સમુદ્ર યાત્રા ના થાય, સમુદ્ર યાત્રા ના થાય, સમુદ્ર યાત્રા ના થાય. મહાપાપ કેમ થઈ ગયું? ધર્મ આખો ચૂલામાં ગયો, આભરશેકમાં ગયો. તમે કોનું રાંધેલું ખાવ છો, કોનું અડેલું ખાવ છો, કયું પાણી વાપરો છો, જેમ જેમ તમે વધારે ને વધારે આભરછેક રાખતા થાવ એમ એમ તમે વધુ ને વધુ પવિત્ર થતા જાઓ. અને જો તમે ભૂલો છો કે બધાનું ખાતા થઈ ગયા, અભળાઈ ગયા, અભળાઈ ગયા, અભળાઈ ગયા, બહાર નીકળો એટલે બહાર છે આપણા જેવી બધી વ્યવસ્થા ખાવા પીવાની ના હોય, એટલે લોકોએ તો સમુદ્ર યાત્રા નીકળવાની. ઘણા વર્ષો પહેલા હું વૃંદાવન મથુરા રહેતો, મથુરામાં આશ્રમની બાજુમાં જ એક મહારાજ આવેલા, જાતે રસોઈ બનાવે, જાતે રસોઈ બનાવે, પણ રસોઈ ચોખ્ખો બનાવે ને પછી ચૂલો કરીને દાળ રોટી બનાવે, પછી ડાબો હાથ આમ બહાર રાખે, જમણા હાથે બધી રસોઈ બનાવે. મેં જઈને પૂછ્યું, મહારાજજી ક્યાં વાત હે, કે બાયા હાથ બહાર ક્યુ રખા હુઆ હે? અને કે અશુદ્ધ હૈ ડાબો હાથ, અશુદ્ધ હૈ, અશુદ્ધ હૈ, આ ડાબો હાથ તો અશુદ્ધ છે. મેં કહ્યું કાટ ડાલો, કાલે તો કાટ ડાલો, અશુદ્ધ ક્યો રખના ચાહીએ? તો ડાબો હાથ અશુદ્ધ હોય તો એને કાપી નાખો. મારા આમ જ જોયા. મેં કહ્યું, મૂરખ, આ ડાબા હાથનો આભાર માન કે એને તને ચોખ્ખો કર્યો. જો આ ડાબો હાથ ના હોત તો તું પોતે ગરદી ઉઠ્યો હોત. આ ડાબા હાથનો ઉપકાર માન કે એને તને ચોખ્ખો કર્યો. હવે તમે વિચાર કરો કે ધર્મને ક્યાં જઈને પહોંચાડી દીધો, કેવી જગ્યાએ પહોંચાડી દીધો, એને આ દેશને, આ દેશની પ્રજાને પારાવાર નુકસાન. એટલે આપણને તો આંદામાન નિકોબારની ખબર નથી, આ તો અંગ્રેજોએ આપણને બહાર નીકળતો જ નહીં, બહાર કઈ જવાનું જ નહીં. અને જે સમુદ્ર કિનારે વસનારી વસ્તી હતી, ખાસ કરીને ખારવા કોમ જે છે, એ તો પોતાના પેટ માટે, આજીવિકા માટે મત્સ્યો એ બધું કરે, પણ એનું સ્થાન ક્યાં? સમાજમાં એનું સ્થાન વાસ્કોડી ગામાનું નહીં, કોઈ કોલંબસનું નહીં. અને મારું બચપણ યાદ છે, બચપણમાં અમે જોયેલું કરિયાણાની દુકાનમાં કોઈ માછીમાર કે ખારવાઓ કંઈક લેવા આવે તો એના પૈસા છે એ મીઠાની ગુણમાં નાખે, થોડી વાર રહેવા દઈને પછી ગલ્લામાં નાખે. મેં એક ભાઈ વેપારીને પૂછ્યું, ભાઈ આમ કેમ કરો છો? મને કે પાપનો પૈસો હોય, એટલે સીધો જો ગલ્લામાં નાખીએ તો ગલ્લો અભળી જાય. હવે તમે કલ્પના કરો, અભળી જાય, અભળી જાય, આ બેંકોની બેંકો ખાઈ જાય તો કોઈ અભરાઈ નહીં પડે.
આ બેંકો ની બેંકો ખાઈ જનારા કોણ છે ખબર છે? કે ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, બટાકા નથી ખાતા, રીંગણા નથી ખાતા, ખાલી બેંકો જ ખાય છે. ગરીબમાં ગરીબ માણસો ના પૈસા ત્યારે કોઈ અભડાતું નથી. કેટલા ગુમરાહ, કેટલા મોટા ગુમરાહ થયેલા. આ વિચારધારા, આ સિદ્ધાંતો આ દેશને કેટલું નુકસાન કર્યું, વારંવાર નુકસાન કર્યું. એમાંથી જગાડનારા આવ્યા લોકો આજે પણ છે, પણ આજે પેલાય છે ને પેલાય છે. આજે અમારે ગણી બેન હોય ને આમ આમ ગળામાં આમ પાડી લેવું, મર્યાદી અડાય નહીં કોઈને. જો અડી ગયા તો લાવવું પડે. એવી એવી બહેનો છે દિવસમાં 10 વાર નાય છે, આખો દિવસ ના 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 અડી ગયા અડી ગયા અડી ગયા ના ના કરતી હોય છે. અને આવી સ્ત્રીઓ ભૂંડા હાલે મરતી હોય છે. અને જેટલી તમે દુનિયા પ્રત્યે ઘૃણા કરીને એટલી જ તમારી દશા મોડી થવાની. એવી મારી બે ઓળખી બહેનો હતી, તમારે પાંચ ગામની જ હતી, મર્યાદી બે વિધવાઓને કોઈનું ના. અમે યાત્રા કરવા ગયા અમરનાથમાં, તમે બધાને કહેલું જે હોટલમાં ગરમા ગરમ સારી વસ્તુ મળતી હોય ગરમ ગરમ ખાઈ, વાસી નહીં ખાવ. ભજીયા તો ભજીયા ભલે ખરાબ તેલ હોય, એમાં બેક્ટેરિયા તો નહીં હોય. તો એ ડબ્બો ભરીને લાવે ને તો મહિના સુધી એનું એ ખા ખા કરે, બીજું કઈ ખાય. પણ મહિના સુધી એનું એ ક્યાં કેવી રીતે ચાલે? અને પછી બે નહીં ચાલા ને બધું થઈ ગયું ને દુખી દુખી થઈ ગયું. એમ ખા હજુ આ ખા બધું મને કે ભલે જે થાય પણ આપણે ધર્મ નહીં ખોવાનું, આ ધર્મ માને. બે બહેનોની પાછલી જિંદગીને જોઈ એક બહેનને હોસ્પિટલમાં રાખવા પડે, કોઈ અગું થવા તૈયાર નહીં. અને હરિજનોના હાથે એને ખાવું પડે અને રોવે, અરે રે મારે કોના હાથે ખાવું પડે એટલે હવે ખા લીધું. આખી જિંદગી તે ઘૃણા કરી લોકો સાથે, કોઈના હાથનું અડેલું ખાવાથી કોઈ અભડાતો નથી. ખોટી વાત, ચોખ્ખાઈ હોવી, સ્વચ્છતા હોવી, સ્વચ્છતા હોય તો કોઈના હાથમાં કોઈ અભડાતું નથી. દયાનંદ સરસ્વતી છે એ કાશીમાં ગંગા કિનારે રહે, કોપીન પહેરીને મસ્તીમાં એક બપોરે કોઈ કઈ આપે ભિક્ષા લઈ આવે તો ખાઈ. એમાં એક વાર એક માણસે કઈ દાળ રોટી લઈ આવેલા અને ખાવાની તૈયારી કરતા હતા, પેલો પંડ્યો દોડતો આવે, મહારાજ મત ખાના મત ખાના મત ખાના. ક્યું? એ નાઈની રોટી છે, નાઈ એટલે વાળંદ, હા નાઈ ના ઘરની એટલે વાળંદના ઘરની રોટી. એ નાઈની રોટી એ મત ખાના. સ્વામીજી શું જવાબ આપ્યો ખબર છે? નહીં નહીં, એ નાઈની રોટી નહીં, એ ઘઉં ની રોટી છે. આ નાઈની રોટી નથી, આ ઘઉંની રોટી છે. જમી લીધું પ્રેમથી, જમી લીધું. આ સારું કે આ સારું? આ વધુ પડતી આભડ છેટિયા વૃત્તિ છે. એ સારી કે તમે માણસ માત્ર ને એક ભગવાન નું બાળક છે અને ચોખ્ખાઈ હોય તો કશો વાંધો નથી, એ સારું કહ્યું સર. એટલે જે સમુદ્ર યાત્રા વાસ્કોડી ગામા કોલંબસ જેમ્સ કુક જેવા લોકોએ જે કરી, ભારતમાં એ થઈ શકે એવું હતું. ભારતમાં તો કેટલાય વાસ્કોડી ગામાઓ હતા, કેટલાય કોલંબસો હતા, પણ એની પાછળ સમાજ નહોતો, એની પાછળ ધર્મ નહોતો, એની પાછળ રાષ્ટ્ર નહોતો. અને અમે બધા સાધુઓ એ સમયમાં શું કરતા હતા ખબર? પેલો 12મી 13મી 14મી 15મી શતાબ્દી તમે જુઓ તો આખું યુરોપ સમુદ્ર, સમુદ્ર તરફ દોડે, સમુદ્ર, સમુદ્રમાં જાઓ, સમુદ્ર ડખોળો, સમુદ્ર સંપત્તિ સમુદ્રમાં જ. અને અમે બધા એ કોઈ હિમાલય તરફ દોડો, હિમાલય તરફ દોડો, હિમાલય તરફ દોડો. એટલે લોકોને દોડાવ્યા હિમાલય તરફ. અને હિમાલયમાં જઈને શું કરવાનું? પલાસ્ટ વાળો, પલાસી વાળો, અંદર જુઓ, અંતર્મુખ થઈ જાઓ. તો હવે કરશો શું? પેલા બાર ના આવીને જ રાજ કરશો. ભારતમાં કૃતિ નથી પૂજાતી, પલાસી પૂજાય છે. પલાસી પૂજાય છે. તમને ભોંયલામાં બેસતા આવડે, જય જયકાર થઈ જાય. આ પ્રકાશભાઈ જેવા મહેનત કરીને મરી જશે ને કોઈ ખોટો એમમાં નહીં રાખે. મારા ઓળખીતા એક સાધુ છે, ભોંયલામાં જ બેસતા, કાંઈ ભોંયલામાં એમનો એક માણસ બહાર બેઠો હોય, બાપુ હમણાં સમાધિમાં છે, બાપુ સમાધિમાં છે, બહાર દર્શન કરનારાઓની લાઈન લાગી હોય. પછી જરા નજીકમાં આવ્યા, મિત્ર બન્યા. એ કહ્યું આપ ભોંયરામાં તમે કરો છો શું? મને કહ્યું હું ઘૂસ છું. પણ મેં કહું હું ઘૂસ હોય તો બહાર હું હોય
અંદર શું કામ ઊંઘો છે અને કે બહાર ઊંઘતા કોઈ દર્શન કરવા ના આવે. હું નથી પૂજાતો, મારું ભણેલું પૂજાય, મારું ભણેલું પૂજાય. પ્રજા આડંબર પ્રેમી છે, કૃતિ પ્રેમી નથી. નહીં તો આ પ્રકાશભાઈ નું માન બહુમાન થવું. દર વર્ષે જે એવોર્ડ અપાય છે, આ માણસ બાવાની માફક એકલો પડ્યો છે, નહીં કઈ આગળ નહીં પાછળ. પણ ભોયરામાં બેસો તો તમારે લઈ જ નાખે. પછી હવે તો ભણવું એમને છોડી દીધું. હવે છોડી દીધું. મને આ પુસ્તકો વાંચ્યા પછી ભાન થયું કે હું તો ઉધાર વાળે ચડી ગયો તો ચાલો સારું એક તો સુધરી જાય. એટલે પહેલો મુદ્દો એ છે કે ભારતની પાસે વિશાળ સમુદ્ર છે, ઘણી મોટી નદીઓ છે, ઘણા તળાવો છે, બધું ઘણું છે, જળ સંસાધન બહુ મોટી છે. પણ એને કેળવવાની જરૂર છે. દર વર્ષે અહીંયા હજારો માણસો પાણીમાં ડૂબીને મરી જાય છે. હમણાં મારે ચાર દેશોમાં જવાનું થયું, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ ને કંબોડિયા. અને ઘણી વાર દરિયામાં ગયા, નદીઓમાં ગયા, બધી કોઈ પણ યાત્રામાં લાઈફ જાકેટ પહેર્યા વિના બેસવાનું નહીં. લાઈફ જાકેટ અનિવાર્ય. આપણા ત્યાં જો આ નિયમ હોય તો કોઈ ડૂબે નહીં. બોડી ઊંધી પડી જાય તો કોઈ મરે. લાઈફ જાકેટ રાખવાના જ નહીં, બસોના 400 ભરી દેવાના. ઊંધી વળે તો પેલો કિનારે પહોંચે ને તમે બધા ગામમાં પહોંચો. લાઈફ જાકેટ વિના તો બેસાય જ નહીં. ભાઈ માને નાખે પહેરવું જ પડશે. ભારતમાં પણ આવું થયું છે, આવો કાયદો અનિવાર્ય હોવો. કોઈ હેલ્મેટ વિનાનું સ્કૂટર ના જોવા મળે. સ્ત્રી હોય પુરુષ હોય હેલ્મેટ તો હેમરેજ થી માણસ મળે છે. અને સ્કૂટર તો લોકોને ચલાવતા આવડતા જ એ જાણી કરીને જમણા હાથે ચલાવે. જયારે મરવા આવે તો આમ ડાબા હાથે ચાલ, પેલા છેડે ચાલ, આ બાજુ તું જગ્યા રાખ. કોઈને જગ્યા કરીને આમ ખસે ને વળી પાછું થોડી વારમાં પાછું આમ આવી જાય. એને ચલાવતા નથી આવડતું, એને પાર્ક કરતા નથી આવડતું. એટલે આ જે રક્ષાતંત્ર છે એ બહુ મહત્વનું છે. અને રક્ષાતંત્રને જળની દ્રષ્ટિએ વિચારીએ તો પહેલામાં પહેલું તો એકે એક માણસને તરતા આવડવું જોઈએ. એકે એક માણસ. આપણે બધા વિદેશીઓની નિંદા કરીએ છીએ, એ ભોગવાદી છે, એ ભૌતિકવાદી છે, અરે જે વાદી હોય એવું. પણ એને પોતાનું રક્ષણ કરતા આવડે છે. મારા ગામનો એક છોકરો હમણાં જઈને આવ્યો, બે ચાર દિવસ જ થયા. અને કે મજૂરી ના થઈ તો આવતો રહ્યો, મજૂરી કરવી પડે ને. લંડનમાં હતો એ ભારે ભારે વજન ઊંચું. અને આખું પેલા ગોરા ને બધા તો, અરે કે એ તો બધા આવા એમ કે એ તો આમ કરે એટલે બધું ખસેડી નાખે. હા આપણે હું કરીએ તો એ ના ખસેડાય કે ને. એ કેમ આટલો મજબૂત કેમ છે અને તું આટલો દુર્બળ કેમ છે? કઈ કારણ તો હોવું જોઈએ, નિશ્ચિત કારણ તો હોવું જોઈએ. અને અડધી દુર્બળતા તો અમે સાધુઓ તમારામાં ઉભી કરી દીધી. ડુંગળી ના ખવાય, હો લસણ ના. અરે ગરીબ માણસ ડુંગળી નહીં ખાય, લસણ નહીં ખાય તો એ ખાશે શું? હું એ નતો ખાતો. બચપણથી સંસ્કાર મારા ગુરુજી ખાતા હતા પંજાબમાં. પંજાબમાં તો ડુંગળી લસણ બહુ ખવાય. રોટલી માં નાખે ને, શાક માં નાખે ને, દાળ માં નાખે ને, પુષ્કળ ખવાય. મારાથી તો બહુ ત્રાસ ત્રાસ થઈ ગયો. પછી મને એમને સમજાયું, દેખ તારે ના ખાવું હોય તો ના ખાજે, પણ કોઈને તું ના ના પાડીશ. આ ગરીબ માણસો ડુંગળી નહીં ખાય, લસણ નહીં ખાય, દૂધ મળતું નથી, ઘી મળતું, તો ખાશે શું પછી? મને વાત સાચી લાગી કે આ તો દુબળા માણસને આપણે દુબળા બનાવીએ છીએ. જેમાં પ્રોટીન છે, વિટામિન છે, ફલાણું છે, ફલાણું છે, જીવન એ બધાથી દૂર કરી દીધું. હવે ખાશો શું? એક ચા ને એક રોટલી ખાખરો ખાઈ દુબળા સાથે. હું ઘણી વાર ડોક્ટરોને કહું કે અહીં ગુજરાતમાં એક્સરે મશીનની જરૂર જ નથી. તમારે એટલું જ પૂછવાનું, તમે ગુજરાતી છો ને, આમ ડગલું ઊંચું કરો તો એક્સરે બધો તૈયાર જ છે. તમારે જે એક્સરે જોવું હોય જોઈ લો, અહીં એક્સરે મશીનની જરૂર જ ક્યાં છે? બચપણથી જ. એટલે રક્ષા કરવી હોય એને હંમેશા બળવાન રહેવું જોઈએ, સશક્ત રહેવું જોઈએ. અને પૈસા હોય તો જ સારો ખોરાક ખાવા એ ખોટી વાત છે. કુદરતે એવા ઘણા ખોરાક બનાવ્યા છે જે તમને સસ્તામાં સસ્તા મળે અને સારામાં સારા પૌષ્ટિક મળે. એ
જરૂરી નથી તમે 100 રૂપિયાની ડીશ ખાવ તો જ બળવાન થઈ શકો, એવું કોઈ મહત્વની વસ્તુ નથી. તમારે હિમાચલ પ્રદેશમાં જઈને જોવું હોય તો જુદું જે મજૂરો છે ને, બધા ટોટિંગ ને ટોટિંગ બીમ ઉપાડી ઉપાડીને ફરતા હોય છે, એ રોટલો અને મરચું ખાતા હોય છે, ડુંગળી પ્યાજ નો દડો અને રોટલો, અને છતાં એ જે કામ કરે એ ઘી ખાનારાથી ના કરી શકે. બીજી વાત છે, માણસના અંદરનો એક અભિગમ બદલવો છે. પહેલા તો તમારા મનમાં એમ, મારા છોકરાને હું તરતા શીખવાડીશ, મારું છોકરું છે ને પહેલા હું કરીશ અને તમને તરતા શીખવાડીશ. તમને કદી તરતા આવડ્યું નહીં, નદી પાણી નદીના કિનારે ગયા નહીં, પાણીમાં ઉતર્યા નહીં, છોકરાને આવડ્યું નહીં તો ડૂબવાના જ છો. તરતા આવડતું હોય તો પણ કરવાની જે જુદી જુદી રીતો અને રસમો છે એ એક ટ્રેનિંગની વસ્તુ છે. એમ ભાઈ હમણાં કહ્યું એમ ઘણું તરે એમ કહ્યું આગળ તો જવાય જ નહીં, પણ એવી એવી ટ્રેનિંગ વસ્તુ જેમાં તમે ઓછા હાથ પગ ચલાવો અને વજન વધારે કાપી શકો, આખી ઇંગ્લિશ ચેનલ પાર કરી શકો. દરિયામાંથી ઘણી જગ્યાએ કેટલા કેટલા 20-25 માઇલ સુધી તમે કરી શકો, એ ટ્રેનિંગ છે, શિક્ષક છે. પણ વાત એટલેથી અટકતી નથી, આપણે ત્યાં નદીઓ છે, મોટાભાગની નદીઓ દર ચોમાસામાં રેલો લાવતી જ હોય છે, અહીં તો આપણે ઓછી છે, પણ બિહારમાં બહુ, બિહારમાં જઈને જુઓ તો બધી નદીઓ હિમાલયમાંથી આવે, અને હિમાલયમાં જયારે વરસાદ તૂટી પડે એટલે એકદમ નદીઓ ઉભરાઈ જાય, કિનારાને ધ્વસ્ત કરી નાખે, હજારો માણસો મરી જાય, નદી પૂરમાં હજારો મરી જાય, પછી ઠંડમાં આડ્યા મરી જાય, શિયાળામાં ટાઢ પડે ને એટલી ઠાસ પડે ને ઉડવાનું કશું ના હોય તો ટાઢમાં મરી જાય, અને અત્યારે ઉનાળામાં લૂમાં મરી જાય, શિયાળામાં મરે ઉનાળામાં મરે અને ચોમાસામાં મરે. તો આ મોસમની પ્રતિકૂળતા થઈ, તમને જાણીને નવાઈ લાગશે કે મોસમની સૌથી વધુ પ્રતિકૂળતા યુરોપના દેશોને છે, આપણા ઉપર તો ભગવાનના 4000 હાથ છે. હું તો યુરોપમાં કેટલી વાર, 9 મહિનાનો શિયાળો, 9 મહિના સુધી કાળું મેસ જો, બરફ 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 બરફ, 9 મહિનાનો શિયાળો, કેટલી મોટી પ્રતિકૂળતા. પણ એ પ્રતિકૂળતામાં એ લોકોએ સારામાં સારું જીવન ઉભું કરી દીધું, આપણે બધા મરી જઈએ છીએ. કારણ કે એનું એક મુખ્ય કારણ એ છે, દર્શનનો ભેદ છે. અમે લોકોને શું શીખવાડીએ છીએ, અગવડો સહન કરો, અગવડો સહન કરો. પેલા શું કરે છે, અગવડો દૂર કરો, અગવડો દૂર કરો. આ બે ના દર્શનનો આટલો ભેદ છે. ઠંડી પડે છે, સહન કરી લો, સહન કરી લો. પેલા એમ શું કર્યું, ઠંડીને દૂર કરી શકાય, આખા ઘરમાં સેન્ટ્રલ હીટિંગ ગોઠવી દીધું, આખું ઘર ગરમ થઈ, પાણી ગરમ થાય બોઇલરમાં અને આખું ઘર ગરમ ગરમ થઈ જાય, હવે ઠંડીને કઈ લેવા દેવાનું. અત્યારે લાય લાય ગરમી પડે છે ને, એસી ચલાવી દો આખું ઘર ઠંડુ થઈ ગયું. આ તો એમનું જ કરેલું છે, આપણે તો અગવડો સહન કરતા હતા. તમે ગરમીમાં ઠંડક અનુભવી શકો છો, ઠંડકમાં ગરમી અનુભવી શકો છો. બરફ પડ્યો છે, મારે ન્યુઝીલેન્ડ જવાનું થયેલું અને ત્યાં એ લોકો અંટાર્કટિકાનો અનુભવ કરાવે છે, એક બહુ મોટો હોલ છે, હોલમાં તમને લઈ જાય, કારણ કે ત્યાંથી જ બધા અંટાર્કટિકા જાય છે દક્ષિણ ધ્રુવ. અમને કહ્યું કે હવે તમને અમે અંટાર્કટિકામાં કેવું હોય, 300 કિલોમીટરની સ્પીડે હંમેશા ત્યાં પવન ફૂંકાય છે. કેટલો? 300 કિલોમીટરની સ્પીડથી પવન, અહીંયા 50 કિલોમીટર હોય તો વાવાઝોડું આવી જાય, 300 કિલોમીટરની સ્પીડમાં માણસને રહેવાનું છે. અને ટેમ્પરેચર છે -55-60 માઇનસ. તમને કે તમને અમે 55-60 માં તો નહીં લઈ જઈએ, પણ -5 લઈ જઈશું. અને પવન છે 300 કિલોમીટરનો નહીં, પણ 60-70 કિલોમીટરનો પવન ફૂંકાવશે. અને એને ચાલુ કર્યું ને, ખતર ખતર, બંધ કરો બંધ કરો બંધ, અરે આ તો -5 જ છે અને 60-70 કિલોમીટરની સ્પીડ, પણ એ તો 300 કિલોમીટર નહીં. 10 પ્લેન ઉડીને જાય તો એક ઉતરી શકે, બાકી 9 પાછા આવે, વેધર નથી બરાબર. તે છતાંય ત્યાં લોકો રહે છે અને બધું કામ કરે છે.
એ અગવડોમાં પણ કેમ સગવડો ઉભી કરવી એ એમને કામ કરે. અને જયારે તમારે અગવડોમાં સગવડો ઉભી કરવી હોય તો પ્રયોગશાળામાં જવું પડે. પ્રયોગશાળા વિના કામ ના થઈ શકે. અને પ્રયોગશાળામાં જાઓ એટલે વૈજ્ઞાનિક એપ્રોચ આવે, વિજ્ઞાન આવી જાય. આપણે પ્રયોગશાળામાં જવાનું નહીં, વિજ્ઞાનની જરૂર નહીં, સગવડો ઉભી કરવાની નહીં, અગવડોને સહન કરી લેવાની. અને અમે બધા એક મહાસૂત્ર શું આપ્યું છે, કાલ મરી જવાનું છે, કાલ મરી જવાનું છે, કઈ ભેગું આવવાનું, કશું ભેગું આવવાનું નથી. રાત દિવસ આની આ વાત લોકોના મગજમાં પર્યા કરવાનું. એટલે કાલ મરવું હોય તો મરી જજે, પણ તું આજ કઈ કામ તો કર. આજ પણ મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે. એટલે આજે જે આ બચાવની કામગીરી થાય છે, મને થોડીક વસ્તુઓ બતાવી દો કે અહીં તો બહુ ઓછી છે. અમેરિકાની દેશોની અંદર તો હું સ્વીડન ગયેલો, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન, તમને જાણીને નવાઈ લાગશે. સ્વીડન છે પર્વતીય દેશ છે અને એમાં 25,000 લેક છે, 25,000 તળાવો, તળાવો 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 તળાવ, અને એક તળાવમાંથી બીજા તળાવ એની આખી કેનાલ બનાવીને નૌકાયન બનાવી. તો એક પહાડ ઊંચો હોય, બીજો નીચો હોય, નૌકા પડે નહીં, પણ તો એને એનો રસ્તો કાઢી દીધો આ લોકો. અને 6 મહિના સૂર્ય દેખાય ને 6 મહિના રાત્રિ જ રાત્રિ, 6 મહિના સૂર્ય દેખાય ને દિવસ જ, પણ તો એને આમાંથી જીવન. તમારા મોટરના ટાયર છે એના ઉપર એક એવું ચલાવી દે ખીલા ખીલા વાળું કે બરફમાં ચાલે, એમ કરીને નહીં બેસવાનું કે બરફમાં કેમ ચલાય, એનો રસ્તો કાઢવાનો. સગવડો તમે ઉભી કરી શકો છો, અને સગવડો વિજ્ઞાન વિના કરી શકાય નહીં, અને વિજ્ઞાન પ્રયોગશાળા વિના નહીં. પ્રયોગશાળા છે તમારા મસ્તિષ્ક વિના પ્રયોગશાળા. અત્યારે તો ઘણા સાધનો આપણે બહારથી મંગાવ્યા છે ને, આવનારો સમય એક એવો આવવો જોઈએ કે આપણે પોતે આપણા સાધનો બનાવીએ, અને પેલા લોકોને જરૂર પડે એવા બનાવીએ. જો અમે આ નવું બનાવ્યું છે, તમારે જોતું હોય તો લઈ જજો. તમારી પાસે બુદ્ધિ નથી એમ નહીં, પણ બુદ્ધિને દિશા નથી, બુદ્ધિની જે એપ્રોચ મળવો છે ને એ એપ્રોચ. એટલે અહીંયા આપણે રેલો આવે છે, અને પશ્ચિમની નદીઓ જે તમે પેપર વાંચતા હતો જોયું, ભાગ્ય જ રેલ આવે છે. ડેન્યુબ છે, રિહાઇન છે, મોટી મોટી બધી રોગની નદીઓ છે, પણ રેલ ભાગ્ય જ આવે. હું કહીએ ના જાય, એને આખી કંટ્રોલ કરી લીધી. એવી રીતે કંટ્રોલ કરી લીધી કે 12 મહિના એનું લેવલ 5-7 ફૂટથી ઊંચું નીચે વધારે ના થાય, અને મોટી મોટી સ્ટીમરો એમાં ચાલે. સારી નહીં, આપણે હજુ એ નથી કરી શક્યા, અને નથી કરી શક્યા એટલે આવે તો પાણી એકદમ. અને આપણે જય નારાયણ વ્યાસ હતા, આપણા નર્મદાના મંત્રી હતા, એમને વાત કરેલી કે એક વર્ષે રેલ આવેલી, આખા ગુજરાતની 18 વર્ષ ચાલે એટલું પાણી દરિયામાં ચાલ્યું, આખા ગુજરાતની 18 વર્ષ સુધી પાણી આપીશ, એટલું પાણી સમુદ્ર. આપણે કોઈ કરી નથી શકતા, બધા ભેગા પાઠ કરો ઘણા છે, અહીં આવે છે કે નથી આવતા? કોઈ માતાજી દર્શન દેવા આવે છે કે નથી આવતા? હું હમણાં 2-3 વર્ષ પહેલા અમેરિકા ગયેલો, અને અમેરિકાનું કેલિફોર્નિયા સ્ટેટ સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય રાજ્ય છે ને કેલિફોર્નિયા, અને કેલિફોર્નિયાનું લોસ એન્જલસ શહેર. મને કહ્યું કે આ વર્ષે અહીં દુકાળ છે, માત્ર 2.5 ઇંચ વરસાદ થયો છે, આમ વધુમાં વધુ 7.5 ઇંચ વરસાદ થાય છે વધુમાં વધુ, પણ આ વર્ષે તો 2.5 ઇંચ જ વરસાદ થયો છે. અરે ને, શું ચારે તરફ લીલુંછમ દેખાય, હરિયાળી જ હરિયાળી, દુષ્કાળ જેવું કઈ દેખાતું જ નથી. અને કે આ વરસાદથી નથી, તમે શાનાથી છે? અને કે અહીંથી ઉપર છે ને, કે અમે ડેમ બાંધ્યો છે અમેરિકન સરકારે, હુવર ડેમ, અર્ધ ગોરાકારનો હુવર ડેમ બાંધ્યો છે, અને હુવર ડેમનું પાણી 4 સ્ટેટોને મળે છે, એની લીલોતરી છે. અમારે તો વરસાદ આવે તો વાહવા, અને ના આવે તો અમારો હુવર ડેમ છે ને એ જ અમારું જીવન છે. નથી તમારે કોઈ મેઘાબેન નથી હુવર ડેમના આડે આવનારી કોઈ? મને કે ના, અમે તો સીધી ખરી નાખીએ, અમારે તો જોઈએ એટલી છે, તમારે જોઈતી હોય તો એક્સપોર્ટ કરીએ. આ દેશને કામ કરવા દો, અને વિકાસ કરવા દો, અને પ્રગતિ કરવા દો.
એટલે એક એવી સ્થિતિ આવે કે જયારે ના રેલ આવે, ના દુષ્કાળ હોય, ના અતિ પાણી અતિવૃષ્ટિ હોય, તમે એક બરાબર વ્યવસ્થિત જીવન જીવી શકો, ત્યારે તમે કુદરતના ઉપર નિયંત્રણ મેળવ્યું કહેવાય. આપણે કહીએ છીએ ને, રાવણે પવન દેવ ને વશ કરેલા અને ફલાણા દેવ ને વશ કરેલા, આ રીતે વશ કરેલા. વશ કરેલા એટલે કઈ ચોકડું નહીં ચડાવેલું, આ રીતે કરેલા. એટલે અહીંયા તમે આ 12 દિવસ રહીને બહુ મહત્વનું કાર્ય કર્યું, શીખ્યા, ઘણું શીખ્યા. મારી તો 74 વર્ષની ઉંમર થઈ ગઈ ને, તો મને થાય કે હું એ કઈક શીખું, અને શીખવું જ જોઈએ. શીખીને તો કઈ બીજાને પ્રેરણા તો આપવી જ જોઈએ, ભાઈ તમે આ શીખો, આ શીખો. એક વાત કહીને વાત પૂરી કરું તમારી. આવી નદી નહોતી, થોડું પાણીથી ખૂબ ભરેલી, અને બધા પ્રોફેસરો પેલી કિનારે જવા માટે નીકળ્યા, બધા જ પ્રોફેસર. અને પેલો જે નૌકા વાળો હતો, ખારવો, એ બિચારો આ માલેશ્વર ચલાવીને નૌકાને લઈ જાય, અને આ પ્રોફેસરો બધા ગમ્મતમાં આવી ગયા. એક નિયમ છે, જ્ઞાની પુરુષો અજ્ઞાનીને જુએ એટલે ચગે. એટલે આ કે તમે ગણિત આવડે છે, તો કે ના સાહેબ, ગણિત સુધી મને ખબર જ નથી. એટલે બીજાએ કહ્યું, ભલ્યા તને વ્યાકરણ આવડે છે, કે ના સાહેબ, મેં તો વ્યાકરણનું નામે સાંભળ્યું નથી. એટલે પેલો કે, એટલે તને સાહિત્ય આવડે છે, પ્રોફેસર જે પોતપોતાના વિષય હતા ને, એ બધા વિષયો પેલા ને પૂછે, ને પેલો આમ અલીસા માર્યા કરે, આગળ લઈ જાય. એટલે બધા ખળખળાટ હશે, તને કશું આવડતું નથી, ના સાહેબ કઈ નથી આવડતું. એવામાં આવ્યું તોફાન, અને તોફાન આવ્યું ને નાવ હલક ડોલક થવા માંડી. એટલે પેલો ખારવો કહે છે, હવે નાવ ડૂબવાની તૈયારીમાં છે, હવે શું થશે? તો પેલા ખારવાએ કહ્યું, સાહેબ તમને તરતા આવડે છે? તો કે ના, અમને તો તરતા નથી આવડતું, કે તમારું બધું નકામું, કે તમારું ગણિત ને તમારું ફલાણું ને તમારું બધું ડૂબો આવે, એ તો કૂદી પડે ને તરીને પેલા કિનારે, પેલા બધા ડૂબી. તરતા આવડવું જોઈએ, તરતા શીખવાડવું જોઈએ. જ્યાં રહેતા હોઈએ ત્યાં 5, 10, 15, 20, 25 માણસો તરતા શીખે, એની વ્યવસ્થા કરવી જોઈએ, એની લોકો તરતા થાય. અને આવી પરિસ્થિતિમાં જેમ હમણાં બેને કહ્યું, એવી રીતે આર્મી પણ જ્યાં ના પાડી દે કે રાત્રે અમે કામ નહીં કરીએ, એ સમયે તમારા કાર્યકર્તાઓ મોતની પરવા કર્યા વિના જઈને આ કાર્ય કરે, 1, 2, 3, 4 ને બચાવે અને એને નવું જીવન આપે. આ મોટામાં મોટો યજ્ઞ છે, આ મોટામાં મોટી સાધના છે, આ મોટામાં મોટી ઉપાસના છે. અને એવી ઉપાસના કરનારા તમારા સૌના દર્શન કરીને મને આનંદ થયો. પ્રકાશભાઈએ મને કહ્યું કે અમારા 40-42 સાધકો છે, તાલીમાર્થીઓ છે, મેં હું જરૂર આવીશ, અને મને આમાં રસ છે, મારો દેશ આ બધું શીખે. બાકી વગર જોતી વાતોમાં પડવા જેવું નથી, આજ ખરેખર શીખવા જેવું છે. એટલે સજ્જનો, મને બહુ આનંદ થયો. મારી ઈચ્છા છે કે હું તો એક સામાન્ય સાધુ છું, બહુ સામાન્ય, પણ તો પણ 25,000 રૂપિયા તમારી સંસ્થાને કોઈ ચીજની જરૂર હોય એ લાવવા માટે આપવા માંગુ છું. મારા માટે તો આજ મોટામાં મોટી ઉપાસના છે. ભગવાન તમારું અમારું સૌનું ભલું કરે, મંગલ કરે, કલ્યાણ કરે. અને આ પ્રકાશ દાદાને ભૂલશો નહીં, આ ખરેખર સાચો યોગી છે, આ ઋષિ છે. અહીં પલાટી વાળીને બેઠો છે અને ધૂની દખાવીને બેઠો છે, અને લોક કલ્યાણ માટે બેઠો. જીવનો સંગાથી